Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Vidyarthi Mitro, Standard 7, Subject English Ma. Apne aaj Chapter 3, Gopal and the Hills of Fish. Ek fish, ek machli nu naam chhe, Hills of Fish. Gopal ne Hills of Fish ne ek story chhe, je comical chhe. Comical atle shu? Yaad karo je comical atle shu? तो के पिक्चर द्वारा એટલે કે ચિત્ર દ્વારા જે સ્ટોરી કહેવામાં આવે નાના નાના બબલ્સ માં એને કોમિકલ સ્ટોરી કહેવામાં આવે છે એનો આપણે આજ અભ્યાસ કરવા જઈ રહ્યા છે તે પહેલા હું તમને જણાવી દઉં કે આપણે ચેપ્ટર 1 3 ક્વેશ્ચન્સ અને ચેપ્ટર નંબર 2 અ ગિફ્ટ ઓફ ચંપલ્સ અને ગ્રામર નો એક ટોપિક પ્રીપોઝિશન નો અભ્યાસ કરી ચૂક્યા છે આપણે ચેપ્ટર નું રિવિઝન કરીએ તો અ ગિફ્ટ ઓફ ચંપલ્સ માં આપણે છેલ્લે શું જોયું હતું तो के मां कैरेक्टर था रवि लाली मृदु मीना गोपाल मामा त्यार बाद रुक्मणी પછી થાથા અને પત્તી દાદા અને દાદી તામિલ લેંગ્વેજ માં આના આસપાસ આખી સ્ટોરી ઘૂમી રહી હતી એક બેગર પણ હતો અને એક મ્યુઝિક માસ્ટર પણ હતો બેગર છે એ સૂર્યના પ્રખર કિરણોમાં આમ તેમ ભટકતો હોય છે તેના પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા તે અચાનક રુકમણીના ઘરે આવી ચડે છે બહાર જે ગાર્ડન હોય છે એના વૃક્ષ નીચે આરામ ફરમાવે છે છેલ્લા એક અઠવાડિયા તે ભિક્ષા માંગવા અહીં આવી રહ્યો હોય છે ત્યારબાદ રવિ મૃદુ અને ચપ્પલની ભેટ આપવા ઈચ્છે છે કારણ કે પ્રખર સૂર્યનો પ્રખર તાપ બહાર જઈ રહ્યો હોય છે તેથી તે એને આવું ચપ્પલ ભેટમાં આપવા માંગે છે તો એ ચપ્પલ કોણ આપી દેશે ભૂલથી તે ગોપાલ મામુના ત્યારબાદ ગોપાલ મામુ સોરી મ્યુઝિક માસ્ટરના ચંપલ આપી દે છે તો મ્યુઝિક માસ્ટર હવે ચંપલ ગોતે છે તો શું થાય છે તો ગોપાલ મામાના ચંપલ મ્યુઝિક માસ્ટરને આપી દે છે તો ચંપલોની અદલા બદલી એક પછી એક વ્યક્તિને ગિફ્ટ આપવી આના ચંપલ આને આપી દેવા આના ચંપલ આને આપી દેવા આ એક સ્ટોરી હતી ગિફ્ટ ઓફ ચંપલમાં જે આપણે જોઈ હવે આપણે જે ચેપ્ટર 3 જોવા જઈ રહ્યા છીએ ગોપાલ એન્ડ હિલ્સા ફિશ ગોપાલ અને હિલ્સા નામની માછલી તો સ્ટોરી શું કરીએ તે પહેલા તેના થોડા વર્ડ્સ છે જે ન્યુ વર્ડ્સ છે જેના કે તમે અજાણ છો એના ગુજરાતી મીનિંગ્સ મે આપેલા છે તેના તરફ આપણે એક નજર નાખી લઈએ ફર્સ્ટ વન છે ફિશરમેન ફિશરમેન એટલે માછીમાર સેકન્ડ છે ફિશ મંગર્સ એટલે કે માછલી વેચનાર થર્ડ છે પે પે એટલે ચૂકવવું હવે એનું પાસ્ટ ટેન્સ શું થાય પેડ પી એ આઈ ડી પેડ એટલે ચૂકવી દીધું બરાબર તમે કોઈ મોલમાં ગયા હો બરાબર અને બહાર તમે કોઈ વસ્તુ ખરીદી અને પાછળ પાછળ બહાર નીકળો છો ત્યારે એક્ઝિટ ગેટ ઉપર એક સિક્યુરિટી ઉભો હોય છે જે તમારા બિલ ઉપર પેડ એવો સિક્કો લગાવે છે પીએઆઈડી પેડ એટલે ચૂકવી દીધું છે કર્ટિયર્સ એટલે દરબારીઓ ડાઉન કાસ્ટ એટલે નીચી નજરે ગિલ્ટી એટલે દોષિત પોતાની જાતને દોષિત માનવી બ્રિંગ એટલે લઈ આવવું એક્સેપ્ટ એટલે સ્વીકારવું હાફ સેવન અડધી દાઢી સેવ હાફ સેવ એટલે અડધી દાઢી અડધી દાઢી કહી લઈએ અડધી દાઢી ન કહી હોય તો એને શું કહેવાય હાફ સેવ મેટર એટલે બાબત ફરીવાર જોઈ લઈએ ફિશરમેન એટલે માછીમાર ફિશ મંગર્સ એટલે માછલી વેચનાર પે એટલે ચૂકવવું કોર્ટિયર્સ એટલે દરબારીઓ ડાઉન કાસ્ટ એટલે નીચી નજરે ગિલ્ટી એટલે દોષિત બ્રિંગ એટલે લાવવું એક્સેપ્ટ એટલે સ્વીકારવું હાફ સેવ એટલે અડધી દાઢી અને મેટર એટલે બાબત હવે થોડા બીજા વર્ડ્સ જોઈ લઈએ સ્મેરિંગ એટલે ચોપડવું એસ એટલે રાખ આગળ આપણે સ્ટોરીમાં જોશું કે આ રાખ અને ચોપડવાનો શું મતલબ થાય છે આગળ ડિસગ્રેસફુલ એટલે શરમજનક અપમાનજનક રાક્સ એટલે ચિત્રા ફાટેલા તૂટેલા કપડાં કોમિકલ હાસ્યજનક મેં તમને કીધું કોમિકલ બુક તો કે એવા પિક્ચર દ્વારા સ્ટોરીનું નિરૂપણ થયેલું હોય એવી બુક તેને કોમિકલ બુક કહેવામાં આવે છે મિસ્ટિક એટલે રહસ્યમય એમાં કોઈ ગૂઢ છુપાયેલું હોય બરોબર આ વ્યક્તિ રહસ્યમય છે એટલે કે એના મનની વાત આપણે જાણી ન શકીએ એ શું કરવા જાય છે શું કરી રહ્યો છે એના મનની વાત આપણે જાણી ન શકીએ એને રહસ્યમય કહેવાય ક્રેઝી પાગલ અને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ ફરીવાર જોઈએ સ્મેરિંગ એટલે ચોપડવું એસ એટલે રાખ ડિસગ્રેસફુલ એટલે શરમજનક રાક્ષ એટલે ચિખરા કોમિકલ એટલે હાસ્યજનક મિસ્ટિક એટલે રહસ્યમય
क्रेजी એટલે પાગલ અને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ તો વિદ્યાર્થી મિત્રો તમને આ સ્ટોરીમાં જે અઘરા શબ્દો આવતા હતા એનો ખ્યાલ હવે આવી ગયો છે જેથી તમને આ સ્ટોરી સમજવામાં ખૂબ જ સરળતા રહેશે હવે આપણે સ્ટોરી સમજીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટોરી જોઈએ આ સ્ટોરીના જે અઘરા શબ્દો હતા જે મીનિંગ તમને સમજવામાં મુશ્કેલી પડી રહી હતી એ મેં તમને શીખવી દીધા છે હવે આપણે સ્ટોરી તરફ જઈએ છીએ ફર્સ્ટ લાઈન છે મેં આ સ્ટોરી બોર્ડ ઉપર લખેલી છે તમારે તમારી ટેક્સ્ટબુકમાં જોતું જવાનું છે ચિત્ર પ્રમાણે મેં એરા કરેલા છે ઈટ વોઝ અ સીઝન ફોર હિલ્સા ફિશ કઈ સીઝન હતી તો કે હિલ્સા ફિશની સીઝન હતી ફિશરમેન કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ ફિશરમેન એટલે કોણ તો કે માછલી વેચનાર કુડન્ટ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ એટલે કે હિલ્સા ફિશ સિવાય કાઈ વિચારતો નથી સુકામે એટલે સીઝન છે એટલે ઋતુ છે એવું નથી શું છે તો કે સીઝન એટલે કે અત્યારે આની માંગ આવી છે બરોબર આપણે મેંગોની સીઝન ક્યારે હોય મેંગોની ઋતુ ક્યારે હોય તો કે ઉનાળામાં સમરમાં તો એ જ રીતે હિલ્સા ફિશની સીઝન અત્યારે છે ઈટ વોઝ અ સીઝન ફોર હિલ્સા ફિશ ફિશરમેન કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ એટલે માછલી વેચનાર છે હિલ્સા ફિશ સિવાય કાંઈ વિચારતો નથી સેકન્ડ ફિશમોંગર્સ એટલે માછલી વેચનાર સોલ્ડ નથિંગ બટ હિલ્સા ફિશ સોલ્ડ એટલે વેચવું S E L L સેલ એનું પાસ્ટ ટેન્સ છે સોલ્ડ તો કે ફિશમોંગર્સ છે સોલ્ડ નથિંગ બટ હિલ્સા ફિશ તે હિલ્સા ફિશ સિવાય કાંઈ વેચતો નથી કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે કમ એટલે આવો કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે આવો કારણ કે હિલ્સા ફિશની જે પ્રાઇસ છે એની જે કિંમત છે એ ડાઉન છે એટલે નીચી છે આજે હાઉસ હોલ્ડર્સ કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ હાઉસ હોલ્ડર્સ ઘરના સભ્યો કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ એ પણ હિલ્સા ફિશ સિવાય કાંઈ વિચારતા નથી હાઉ મચ ડીડ યુ પે ફોર ધેટ હિલ્સા એ ફિશ મોંગર્સને પૂછે છે હાઉ મચ ડીડ યુ પે ફોર ધેટ હિલ્સા યુ વુડન્ટ બિલીવ ઇટ ઇફ આઈ ટોલ્ડ યુ હાઉ મચ ડીડ યુ પે ફોર ધેટ હિલ્સા તમે આ હિલ્સાની કેટલી કિંમત આપી શકો છો યુ વુડન્ટ બિલીવ ઇટ ઇફ આઈ ટોલ્ડ યુ તમે માનશો નહીં હું જે વાત કહીશ ને હું જે કિંમત કહીશ ને એમ તમારા વિશ્વાસમાં નહીં આવે And in the palace, to the courtiers could discuss nothing but હિલ્સા ફિશ રાજાના મહેલમાં પેલેસ એટલે મહેલ રાજાના મહેલમાં પણ to courtiers એટલે કે દરબારીઓ could discuss એટલે વાતો કરવી nothing but હિલ્સા ફિશ રાજાના દરબારમાં પણ દરબારીઓ છે હિલ્સા ફિશ સિવાય કોઈ વાતો કરતા નહોતા યોર મેજેસ્ટી યુ શુડ હેવ સીન ધ હ્યુજ હિલ્સા આઈ કોટ ઇટ વોઝ એકમાંથી એક દરબારી કહે છે યોર મેજેસ્ટી એટલે મારા માલિક યુ શુડ હેવ સીન સીન એટલે જો ભૂતકૃદન છે સી શો શીન સીન એનું મૂળરૂપ છે શો એસ એ ડબલ્યુ શો એનું પાસ્ટ ટેન્સ છે ના પાસ્ટ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન નું રૂપ છે સીન યુ શુડ હેવ સીન ધ હ્યુજ હિલ્સા આઈ કોટ ઇટ વોઝ મેં જે આજે મોટી હિલ્સા આઈ કોટ પકડી છે તે તમે જોઈ છે ઇટ વોઝ આગળ બોલે છે તા તો રાજા એને સ્ટોપ ઇટ રોકી દે છે ચૂપ થાવ બંધ થઈ જાવ આર યુ અ કોર્ટિયર ઓર અ ફિશરમેન તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો રાજાના દરબારમાં બધી વાત ચાલતી હતી રાજા ગુસ્સે થઈને કહે છે તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો ધ કોર્ટિયર ફેલ સાયલેન્ટ વિથ ડાઉનકાસ્ટ આઈસ ધ કોર્ટિયર એટલે કે દરબારીઓ છે ફેલ સાયલેન્ટ સાયલેન્ટ એટલે ચૂપ થઈ જાય છે વિથ ડાઉનકાસ્ટ નીચી નજર રાખીને ધ કિંગ ફેલ ગિલ્ટી અને પછી રાજાને પોતાની ભૂલ સમજાય છે પોતે જે પોતાની જે દોષ થઈ ગયો છે એ સમજાય છે આઈ એમ સોરી અને પછી તે માફી માંગે છે આઈ એમ સોરી આઈ લોસ્ટ માય ટેમ્પર ટેમ્પર એટલે કાબુ મેં મારા મગજ ઉપરનો કાબુ ગુમાવી દીધો તો ઇટ ઇઝ ધ સીઝન ફોર હિલ્સા ફિશ એન્ડ નો વન આ ઋતુ જ કેવી છે હિલ્સા ફિશની છે બીજી કોઈની ઋતુ નથી તો આ સ્ટોરીમાં જે આપણે બોર્ડ ઉપર લખાણ છે એમાં આપણે શું સમજ્યા તો કે હિલ્સા ફિશની સીઝન છે ફિશ મોંગર્સ એટલે કે માછલી વેચનાર હિલ્સા ફિશ સિવાય કાંઈ વેચતા નથી હાઉસ હોલ્ડર્સ પણ હિલ્સા ફિશ સિવાય કાંઈ વાતો નથી કરતા ભાવ પૂછે છે ત્યારે વેપારી કહે છે કે તમે માનશો નહીં એવો ભાવ છે
ત્યારબાદ જોયું કે રાજાના મહેલમાં પણ હેલ્થ સાફીસ વિશે ચર્ચા થઈ રહી છે, દરબારીઓ પણ હેલ્થ સાફીસ વિશે વાતો કરી રહ્યા હોય છે. કે રાજાને કહે છે કે મેં જે મોટી હેલ્થ સાફીસ પકડી છે ત્યારે તમે જોઈ છે, એવું કહેતો હોય છે. ત્યારે રાજા અચાનક તેને સ્ટોપ કરી દે છે અને કહે છે કે તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો. ત્યારબાદ રાજાને પોતાની ભૂલ સમજાય છે, તે માફી માંગે છે અને કહે છે કે મેં મારું મગજ ઉપરનું જે કાબુ હતું ગુમાવી દીધું, આઈ એમ સોરી. આ સીઝન જ હેલ્થ સાફીસની છે, બીજા કોઈની નહીં. હવે આપણે સ્ટોરી આગળ જોશું. હવે આપણે આગળ સ્ટોરી જોઈએ. Not even Gopal can stop anyone from talking about Hilsa face, not even for 5 minutes. Raja ne sun thai che guilty feel kare che. Pehla te darbariyo ne roke che ke tame Hilsa face vishe vato na karo, tame courtier cho, darbari cho ke machi mar cho. Raja ne roke che. Pachi sun thai che, pachi em ke che ke Gopal pan aakha gam na loko ne Hilsa face vishe vat karta roki sake em nathi. Not even Gopal can stop anyone, koi ne pan roki sake tem nathi. From talking about વાતો કરવી વિશે, હિલ્સાફીસ વિશે વાતો કરતા ગોપાલ પણ ન રોકી શકે. Not even for 5 minutes, માત્ર 5 મિનિટ પણ ન રોકી શકે. હું 24 કલાકની તો વાત નથી કરતો, પણ 5 મિનિટ સુધી તે હિલ્સાફીસ વિશે વાત કરતા કોઈને રોકી શકે નહીં. Oh, I think I could your majesty. હવે ગોપાલ કહે છે, Oh, I think I could your majesty. મને લાગે છે કે હું આ કરી શકીશ. Your majesty એટલે કે મારા માલિક. મારા માલિક, મને લાગે છે કે આ વસ્તુ હું કરી શકીશ. Then let me see you buy a huge hilsa and bring it to the palace without anyone asking you a word about it. Then let me see you. તું ચાલ મને જોવા દે. Buy a huge hilsa. તું એક મોટી hilsa fish ખરીદીને લાવ. Bring એટલે અહીં લાવ. It to the palace. ક્યાં લાવ? મહેલમાં લાવ. Without anyone asking you a word about it. તો બજારમાં જા, હિલ્સા ફિશ ખરીદીને લાવ. રસ્તામાં કોઈ પણ વ્યક્તિ તને હિલ્સા ફિશ વિશે વાત કરતો ન જોવા મળવો જોઈએ, કે તને આ હિલ્સા ફિશ વિશે કોઈ પ્રશ્ન પૂછવો ન જોઈએ. આ મારી ચેલેન્જ છે અને આ ગોપાલ છે એ આ ચેલેન્જને સ્વીકારે છે. આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ યોર મેજેસ્ટી. મારા માલિક, હું આ ચેલેન્જ છે, આ પડકાર છે, એ હું સ્વીકારું છું. કયો? તો કે પેલા રાજા એવું કહે છે કે ગોપાલ પણ કોઈને હિલ્સા ફિશ વિશે વાત કરતા ન રોકી શકે 5 મિનિટ સુધી પણ. ત્યારે ગોપાલ કહે છે કે હું આ કરી શકું મારા માલિક. તો રાજા પ્રશ્ન કરે, કહે છે કે તો તું બજારમાં જા અને એક મોટી હિલ્સા ફિશ આ રાજમહેલમાં લઈ આવ, અને રસ્તામાં તને જ્યારે તું આ હિલ્સા ફિશ લઈને રાજમહેલ તરફ આવી રહ્યો હો ત્યારે રસ્તામાં તને કોઈ હિલ્સા ફિશ વિશે કોઈ પણ જાતનો પ્રશ્ન ન કરવો જોઈએ. ગોપાલ કહે છે આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ, હું આ ચેલેન્જ સ્વીકારું છું. આગળ જોઈએ. અ ફ્યુ ડેઝ લેટર, થોડા દિવસો પછી ની વાત છે. વાય ઇઝ યોર ફેસ હાફ શેવન? એની વાઈફ છે ગોપાલ, એને પૂછે છે વાય ઇઝ યોર ફેસ હાફ શેવ. શા માટે તમે અડધી દાઢી કરી છે ને અડધી દાઢી નથી કરી? તમે તમારા બુકમાં તમે જોઈ શકો છો કે ગોપાલનો જે ચહેરો છે એમાં અડધી બાજુ દાઢી છે ને અડધી બાજુ નથી. તો એની પત્ની પૂછે છે કે તમે શા માટે અડધી દાઢી કરી છે? આઈ એમ ડ્રેસિંગ અપ ટુ બાય અ ફિશ. હું માછલી ખરીદવા જાઉં છું, એનું હું તૈયારી કરું છું. ડ્રેસિંગ અપ એટલે મારી જાતને એના માટે તૈયાર કરું છું કે હું માછલી ખરીદવા જઈ શકું. હવે આગળ જોઈએ. વોટ્સ ધ મેટર વિથ યુ? શું બન્યું છે તમારી સાથે? વાય આર યુ સ્મેલિંગ યોર સેલ્ફ વિથ એશ? સ્મેલિંગ એટલે ચોપડવું અને એશ એટલે રાખ. શા માટે તમે તમારા ચહેરા ઉપર આખા શરીર ઉપર આ રાખ ચોપડી રહ્યા છો? I told you I am dressing up to buy a hilsa fish. પરિવારે જવાબ આપે છે ગોપાલ કે મેં તને પહેલા કીધું હતું કે હું ડ્રેસિંગ અપ એટલે કે તૈયારી કરી રહ્યો છું, મારી જાતને એ રીતે તૈયાર કરી રહ્યો છું, વેવા કપડાં પહેરી રહ્યો છું કે buy a hilsa fish, કે હું hilsa fish ખરીદવા જઈ શકું. Listen to me, please. આ કોણ બોલે છે? એની પત્ની બોલે છે. Listen to me, મને સાંભળો. Please, મહેરબાની કરીને. યુ કાન્ટ પોસિબલી ગો આઉટ ઇન ધોઝ ડિસગ્રેસફુલ રાક્સ. ડિસગ્રેસફુલ એટલે અપમાનજનક, શરમજનક. રાક્સ એટલે ચિત્રા. તમે આ કપડાં એવા પહેર્યા છે ચિત્રા જેવા, બહાર જશો તો લોકો તમારા ઉપર હસશે, બરોબર? તો એ મારા માટે ને આપણા માટે શરમજનક બાબત છે. તો લિસન ટુ મી, મને સાંભળો, મહેરબાની કરીને આવી રીતે બહાર ન જાઓ. વોટ આર યુ અપ ટુ? તમે આ શા માટે આવી રીતે તૈયાર થઈ રહ્યા છો? How many times must I tell you, woman? ગોપાલ કહે છે કે હું તને કેટલી વાર કહું સ્ત્રી? I am out to buy a hilsa fish. Out એટલે બહાર જવું.
હું હિસાબ પેશ કરી દેવા બહાર જઈ રહ્યો છું. ઇટ્સ હેપન ટુ હિમ, હી ઇઝ ગોન મેડ. હવે એની પત્ની કહે છે કે ઈ પાગલ થઈ ગયો છે. હવે આયા સુધી આપણે સ્ટોરી જોઈ, ફરીવાર એને રિવાઇઝ કરી લઈએ. તો કે રાજા કહે છે કે ગોપાલ પણ 5 મિનિટ સુધી કોઈને આ ફિશ વિશે વાત કરતા રોકી શકે નહીં. ગોપાલ કે હું આ કરી શકું છું. તો રાજા એને ચેલેન્જ આપે છે કે તું બજારમાંથી માછલી ખરીદે, હિલ્સ ઓફિસ ખરીદી લાવ, મારા રાજમહેલ સુધી લઈ આવ. રસ્તામાં તને કોઈ કઈ વાતની વાત કરતા જોવા ન મળવા જોઈએ, કે તને કોઈ પ્રશ્ન ન કરવા જોઈએ. તેના વિશે તો કે હિલ્સ ઓફિસ વિશે ગોપાલ છે એ આ ચેલેન્જ સ્વીકારે છે. ત્યારબાદ શું છે, થોડા દિવસો પછી, તો કે થોડા દિવસો પછી ગોપાલ છે, વાય ઇઝ યોર ફેસ હાફ સેવ, એની પત્ની છે એ પૂછે છે કે તમારે ચહેરોમાં તમે અડધી દાઢી કરી છે, અડધી દાઢી કેમ નથી કરી? તો કે આઈ એમ ડ્રેસિંગ અપ ટુ બાય ફિશ. ત્યારે ગોપાલ જવાબ આપે છે કે હું ફિશ ખરીદવા માટે તૈયાર થઈ રહ્યો છું. પછી એની પત્ની કહે છે કે શા માટે તમારે જો તમે આખા શરીરે મોઢા ઉપર રાખ ચોપડો છો? તો ફરીવાર એ જ જવાબ આપે છે કે હું મારી જાતને માછલી હિલ્સા ફિશ ખરીદવા માટે તૈયાર કરી રહ્યો છું. ત્યારબાદ એની પત્ની કહે છે કે લિસન ટુ મી, મહેરબાની કરીને મને સાંભળો, તમે આવા અપમાનજનક શરમજનક કપડાં પહેરીને બહાર ન જાઓ, જે શરમજનક છે. ત્યારે ગોપાલ કહે છે કે હું તને કેટલી વાર કહું કે હું હિલ્સા ફિશ ખરીદવા માટે બહાર જઈ રહ્યો છું, એ સ્ત્રી હું તને કેટલી વાર સમજાવું. હવે સ્ત્રી થાકી જાય છે એની પત્ની અને કહે છે કે આ પાગલ માણસ છે, આ ગોપાલ છે એ મેડ પાગલ થઈ ગયો છે. હવે આપણે સ્ટોરી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ સ્ટોરી જોઈએ. ગોપાલ બાઉટ ધ હિલ્સા ફિશ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ ધ પેલેસ. ગોપાલ છે એ શું કરે છે, તો કે પોતાની જાતને કેવી રીતે કરે છે, રિપ્રેઝન્ટ કરે છે? તો કે અડધી દાઢી હોય છે, ફાટેલા કપડાં હોય છે, એની પત્ની એને ના કહે છે, છતાં તે બહાર નીકળે છે. ગોપાલ બાઉટ ધ હિલ્સા ફિશ અને હિલ્સા ફિશ ખરીદી લે છે. બાયુ પાસ્ટ ટેન્સ એ બાઉટ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ ધ પેલેસ અને રાજમહેલ તરફ ચાલવા લાગે છે. મધર લુક એટ ધેટ મેન, ઇઝન્ટ હી કોમિકલ. એક બાળક છે એની માતાને કહે છે, મધર લુક એટ ધેટ મેન. ગોપાલ તરફ આંગળી ચીંધીને કહે છે, માતા આ જો કોણ જાય છે, ઇઝન્ટ હી કોમિકલ, શું તે હાસ્યાસ્પદ નથી? હી મસ્ટ બી એ મેડ મેન. તે કેવો માણસ છે, પાગલ માણસ છે. હશ, આઈ થિંક હી ઇઝ એ મિસ્ટિક, તે ગુડ માણસ છે, રહસ્યમય છે. આવું એને પોશાક કેમ ધારણ કર્યો છે, આવો પહેરવેશ એને કેમ ધારણ કર્યો છે, એક રહસ્ય છે. વેન ગોપાલ રીચ ધ કોર્ટ, વોટ ડુ યુ વોન્ટ. જ્યારે ગોપાલ છે એ દરબારમાં પહોંચે છે ત્યારે એને બહાર સૈનિકો અટકાવતા કહે છે, વોટ ડુ યુ વોન્ટ, તમારે શું જોઈએ છે? ગોપાલ કહે છે, આઈ વોન્ટ ટુ સી ધ કિંગ, મારે કિંગને મળવું છે. અહીંયા સીનો મતલબ થાય જોવું છે અથવા મળવું છે, મીટ ધ કિંગ, મારે કિંગને મળવું છે. યુ કાન્ટ સી ધ કિંગ, ગેટ અવે વિથ યુ. તું રાજાને મળી શકીશ નહીં, રાજાને જોઈ શકીશ નહીં, તું અહીંથી ચાલ્યો જા. ગોપાલ બિગેન ટુ ડાન્સ એન્ડ સિંગ લાઉડલી. ગોપાલ છે એ નાચવા લાગે છે અને જોર જોરથી ગીતો ગાવા લાગે છે. ઇનસાઇડ ધ પેલેસ ધ મેન ઇઝ ક્રેઝી, થ્રો હિમ આઉટ એટ વન્સ. રાજમહેલમાં ગોપાલ જે જોર જોરથી ગીતો ગાતો હોય છે એનો અવાજ જાય છે અને રાજા કહે છે, ઇનસાઇડ ધ પેલેસ, રાજમહેલની અંદર રાજા બેઠા હોય છે, કહે છે, ધ મેન ઇઝ ક્રેઝી, આ માણસ કેવો છે, પાગલ છે. થ્રો હિમ આઉટ એટ વન્સ, ઝડપથી તેને બહાર કાઢો, થ્રો એટલે કાઢવું. આઈ વોન્ટ ટુ સી ધ કિંગ, લેટ મી ઇન. ત્યારે ગોપાલ કહે છે, મારે રાજાને મળવું છે, જોવા છે, મને મહેરબાની કરીને રાજાને મળવા દો. તો આ ભાગમાં આપણે શું જોયું, તો કે ગોપાલ છે એ ચિત્રહાર કપડાં પહેરી, પોતાના શરીરે રાખ ચોપડી, અડધી દાઢી કરેલો, બજારમાં જાય અને ફિશ ખરીદી લે આવે છે, હિલ્સા ફિશ. રસ્તામાં એક બાળક છે એની માતાને કહે છે કે શું આ કોમિકલ, આ માણસ હાસ્યાસ્પદ નથી? ત્યારે એની માતા કહે છે, આઈ થિંક હી ઇઝ અ મિસ્ટિક, તે રહસ્યમય માણસ છે. વેન ગોપાલ રીચ ધ પેલેસ, જ્યારે ગોપાલ છે રાજમહેલમાં પહોંચે છે ત્યારે સૈનિકો તેને અટકાવતા કહે છે, તમારે કોને મળવું છે, તમારે શું જોઈએ છે? તો કે ગોપાલ કહે છે, મારે રાજાને મળવું છે. ત્યારે સૈનિકો કહે છે, તમે આવી રીતે રાજાને ન મળી શકો, તમે અહીંથી ચાલ્યા જાઓ. તો ગોપાલ છે જોર જોરથી ગાવા લાગે છે અને ડાન્સ કરવા લાગે છે. ગોપાલના જોર જોરથી ગાવાથી અંદર રાજા જે બેઠા હોય છે એ સાંભળે છે અને અંદરથી જ કહે છે કે આ માણસને બહાર કાઢો. ત્યારે ગોપાલ કહે છે, આઈ વોન્ટ ટુ સી ધ કિંગ, લેટ મી, મને રાજાને મળવું છે, પ્લીઝ મહેરબાની કરીને મને અંદર જવા દો. હવે લાસ્ટ સીન છે એ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ સ્ટોરી જોઈએ. બ્રિંગ અ ધેટ મેન ટુ મી એટ વન્સ, યસ યોર મેજેસ્ટી. હવે રાજા છે એ ગોપાલને અંદર બોલાવે છે. બ્રિંગ ધેટ મેન, બ્રિંગ એટલે લઈ આવો,
डेट में ने पहला मार्च से टू मी एडवांस मारी सामे ले आओ यस योर मैजेस्टी सोनी को जाओ बच्चे हाँ मारे मालिक गोपाल वाज ब्राउड बिफोर द किंग इज गोपाल गोपाल वाज ब्राउड बिफोर द किंग गोपाल ने राजा ने समक्ष प्रस्तुत करवामा आवे छे ते राजा कहे छे इट्स गोपाल आ तो गोपाल छे राजा छे પોતાના સૈનિકો ને કહે છે કે गोपाल ने जे માણસ આવ્યો છે એને મારી સમક્ષ લાવવામાં આવે સૈનિકો કહે છે હા નામદાર અમે લઈ આવીએ છીએ ત્યારબાદ રાજા સમક્ષ આ ગોપાલ ને પ્રસ્તુત કરે છે રજૂ કરે છે ત્યારે રાજા કહે છે ઇસ ગોપાલ આ તો ગોપાલ છે ધ મેન હેઝ લોસ્ટ હિઝ માઇન્ડ આઈ થિંક ઇટ્સ વન ઓફ હિઝ ક્રેઝી જોક્સ બધા કોર્ટિયર્સ છે એ ચર્ચા કરે છે ધ મેન હેઝ લોસ્ટ હિઝ માઇન્ડ કે આ માણસ પોતાનું દિમાગ ખોઈ ચૂક્યો છે આઈ થિંક ઇટ્સ વન ઓફ હિઝ ક્રેઝી જોક્સ મને એવું લાગે છે બીજો કહે છે કે મને એવું લાગે છે એ પોતાનો જે પાગલપણના જોક્સ છે એ પ્રસ્તુત કરી રહ્યો છે ઓલ રાઈટ ગોપાલ આઉટ વિથ ઇટ હવે અમને આમાંથી બહાર કાઢ તેવો શું કામ પોશાક કર્યો છે તે અમને કહે વાય આર યુ ડ્રેસ્ડ અપ ઇન ધ રિડિક્યુલસ ફેશન ઓ અપમાનજનક પહેરવેશ તે શા માટે ધારણ કર્યો છે ગોપાલ એ અમને હવે તું જણાવ યોર મેજેસ્ટી યુ સીમ ટુ હેવ ફોરગોટન સમથિંગ You seem to मने लागे छे सी मतलब लागू मने लागे छे you have forgotten something forgotten तो forgotten मतलब क्या भूली जाऊँ something मतलब क्या मने उलागे छे राजा गोपाल राजा ने प्रश्न करे छे कि मने उलागे छे तब क्या भूली रही है छो forgotten something राजा कहे छे क्या भूली रही हो छो गोपाल strangely enough no one seems to be interested in his office today ત્યાર ગોપાલ વાત કરતા કહે છે સ્ટ્રેન્જલી કેવી વિચિત્ર બાબત છે આટલું પૂરતું છે કે નો વન સીમ્સ ટુ બી ઇન્ટરેસ્ટ કોઈ રસ નો દાખવ્યો ઇન હિલ્સ ઓફિસ ટુડે હું જે બજારમાંથી હિલ્સ ઓફિસ ખરીદીને રાજમહેલ સુધી અને તમારા દરબારમાં લાવ્યો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ મને હિલ્સ ઓફિસ વિશે કાંઈ પૂછ્યું નહીં ફ્રોમ ધ માર્કેટ ટુ ધ પેલેસ બજારમાંથી રાજમહેલ અને રાજમહેલમાંથી દરબાર તરફ નોટ એ શોર કોઈ એક વ્યક્તિ પણ હે સ્પોકન અ વર્ડ અબાઉટ હિલ્સ ઓફિસ એક વ્યક્તિએ પણ એવો હિલ્સ ઓફિસ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ઓન્લી ધેન ડીડ ધ કિંગ રિમેમ્બર ત્યારબાદ કિંગને યાદ આવે છે ધ ચેલેન્જ હી હેડ થ્રોન ટુ ગોપાલ કે તેણે ગોપાલ સમક્ષ ચેલેન્જ મૂકી દીધી પડકાર મૂક્યો તો કે તું હિલ્સ ઓફિસ બજારમાંથી ખરીદી અને રાજમહેલના દરબાર સુધી લાવ અને ત્યાં સુધીમાં કોઈ તને કાંઈ પ્રશ્ન હિલ્સ ઓફિસ વિશે ન પૂછવો દે એ ચેલેન્જ રાજાને યાદ આવે છે Only that did the king remember the challenge he had thrown to Gopal. Ha ha ha. Well, Gopal, congratulations. You have achieved the impossible again. Achieve what? Pahunchu. Paar padu. The impossible. Ashakya task to kariya hatu. The parivar te siddh kari didu. Evu king ane congratulations kahe che. Abhivadan ape che. Abhinandan ape che. To vidyarthi mitro, ahi apni story puri thai che. Shun hati story? To ke આખા ગામમાં હિલ્સ ઓફિસ વિશે વાતો થઈ રહી હતી કે શા માટે કારણ કે હિલ્સ ઓફિસની સીઝન હતી રાજાના કાને પણ હિલ્સ ઓફિસ વિશે વાતો જાય છે દરબારીઓ પણ હિલ્સ ઓફિસ વિશે વાત કરે છે તો રાજાને ગુસ્સો આવી જાય છે ને દરબારીઓને કહે છે કે તમે માછલી વેચનાર છો કે દરબારીઓ છો ત્યારબાદ રાજાને રિયલાઇઝ થાય છે કે પોતાનું મગજનું જે ટેમ્પર હતું તે ગુમાવી બેઠે છે અને તે પછી સોરી કહે છે ગિલ્ટી ફીલ થાય છે અને પછી ગોપાલને પણ એવું કે પડકાર કરે છે કે તું 5 મિનિટ સુધી કોઈને રોકી નહીં શકે હિલ્સ ઓફિસ વિશે વાત કરતા ગોપાલ આ ચેલેન્જ પડકારે છે અને રાજા એમ કહે છે કે તારે માર્કેટ હતી રાજ દરબારમાં હિલ્સ ઓફિસ ખરીદી લાવવાની છે કોઈ તને કાંઈ પ્રશ્ન પૂછવાનો નહીં અને ગોપાલ છે એ આ ટાસ્ક પાર પાડે છે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે આ સેશનના અંતે એક વર્કશીટ હશે જેમાં પિક્ચરાઇઝ જે સ્ટોરી હતી એને જ લગતા રિલેટેડ ક્વેશ્ચન હશે જે તમારે તમારી એચ ડિલિવરીમાં લખવાના રહેશે થેન્ક યુ